પૂજ્ય તેજસ્વી દાદા પાલાદાદા મત્યાદેવ થઈ ગયા હોય ત્યારે તેમના પાર્થિવ દેહને પાલનપુર બાડી ગામે લાવવામાં આવતા મહેશ્વરી સમાજના સૌ ભાવિકગણોએ તેમના ઉપર પુષ્પવર્ષા કરી હતી અને માન પાન સન્માન અને ઇજ્જત સાથે અંત્યેષ્ટિ કરી. નિરોણાથી વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ. જામનગરના ગાંગવા મધ્યે મોક્ષીવંશી તેજસી દાદા પાલાદાદા મત્યાદેવ થઈ ગયેલ હોય અને નખત્રાણા તાલુકાના પાલનપુર બાડી ગામમાં મહેશ્વરી સમાજને જાણ થતાં પાલનપુર મહેશ્વરી સમાજના વેલાભાઈ સુમારભાઈ કોચરા ખમુભાઈ ભીખાભાઈ ધુવા માલાભાઈ ભીખાભાઈ ધુવા મીઠુભાઈ સુમરાભાઈ ધુવા વેલાભાઈ સુમારભાઈ ચંઢારિયા ચાંપસીભાઈ સમારભાઈ ચંઢારિયા પ્રેમજીભાઈ સમારિયા હીરાભાઈ વેલાભાઈ કોચરા ચનુભાઈ વેલાભાઈ કોચરા પરબતભાઈ વેલાભાઈ કોચરા સહિતના લોકોએ સમાજના કાર્યકરોએ દાદાના દેહને પાલનપુર મધ્ય લઈ આવવા માટે તમારા કુટુંબજનોને વાત કરી તો તમારા કુટુંબજનો તેમજ નારાયણ દાદાએ આ વાત માન્ય રાખી અને પાલનપુર મહેશ્વરી સમાજના યુવા કાર્યકર્તાઓ દિનેશભાઈ ચંડારિયા ગંગદાસ કોચરા જયેશભાઈ ધોવા દિનેશભાઈ કોચરા પાલનપુર મહેશ્વરી સમાજના ધર્મગુરુ દીપકભાઈ માતા ગાંગવા જઈ દાદાના દેહને ધામધૂમથી પાલનપુર ગામમાં લાવવામાં આવતા તેમના ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની અંતિમ વિધિ સામયુ સાથે વાગતે ગાતે ઢોલ બાજાની શરણાઈએ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટા મત્યાદેવ ગોઠળના યુવા અને ઉત્સાહી પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા પેરીભાઈ ભોડિયા જોડા ગામના યુવા પ્રમુખ બીરજીભાઈ ચંદારિયા લોડિયા ગામના પ્રમુખ ભોજીભાઈ ઘેડા નોરા ગામના પ્રમુખ શાંતિભાઈ ધુવા મહેશ્વરી નગર ગાંધીધામના યુવા અગ્રણી લખનભાઈ સૂર્યા તેમજ મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને સમાજના પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહી અને આ કાર્યમાં જોડાયા હતા અને વાતે ગાતે બેંડવાજાની સુરાવલીએ પૂરા માન પાન સન્માને ઇજ્જત સાથે દાદાની અંતિમ વિધિ કરી હતી અને તેમને ભાવભીની વિદાય આપી હતી ત્યારે સૌ ભાવિકોના આંખમાં એક લાગણીઓના અને શોકના આંસુ જોવા મળ્યા હતા.